સુરતમાં કોરોનાની લઈ સ્થિતિ ગંભીર બની ગઈ છે શહેરમાં નવા બસો તેર કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે ઓમિક્રોનના વધુ એક કેસ નોંધાવાની સાથે કુલ કેસોનો આંક અઠ્યાવીસ પર પહોંચ્યો છે નવા કેસોમાં નર્મદ યુનિવર્સિટીના કુલપતિ અને વિશ્વમાં એક જ પરિવારના ચાર સભ્યો સંક્રમિત થયા છે વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે સુરતમાં નવા બસો ત્રેવીસ કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે સુરતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે કોરોનાનું સંક્રમણના વધતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શનના હોલમાં સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે એન ચાવડાની તબિયત બગડી હતી અને ત્રણ દિવસ સુધી શરદી ખાંસી અને તાવ રહેતા તેમણે તબીબી સલાહને અનુસરીને બે વખત રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા પણ બંને વખત રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા જોકે ત્યારબાદ પણ શરદી ખાંસી યથાવત રહેતા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના હેડ ડોક્ટર અપૂર્વ દેસાઈ પણ કોરોનાથી સંક્રમિત થયા છે નવા પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ચાર વ્યક્તિઓ ઝોનના વેસુ વિસ્તારના એપાર્ટમેન્ટ હેપી એન્કલેવમાં એક જ ઘરમાં નોંધાયા હતા જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની જવર માટે બંધ કરવામાં આવી રહી છે સુરતની શાળાના કુલ અઠાવીસ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે જેથી શાળાઓ બંધ કરવામાં આવી હતી આ શાળાઓમાં કુલ બસો ઓગણ જેટલા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી છે સોમવારના રોજ પોઝિટિવ આવેલા વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓ ઇન્ટરનેશનલ દુબઈ બ્રાઝિલની ટ્રાવેલ હિસ્ટ્રી છે જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં એક પાર કરી હજાર પર પહોંચી ગઈ છે સુરતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે તમામ સરકારી તેમજ અર્ધ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત તથા પૂરતા ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેનાથી પણ સારી રીતે કામગીરી થાય તેવું આયોજન કરવાની જરૂરિયાત જણાઈ રહી છે ડોક્ટર દર્દી અને તેના સંબંધી વચ્ચે ઘણી વખત સંકલનનો પણ અભાવ જોવા મળ્યો હતો અને તેના કારણે હોસ્પિટલની અંદર સતત ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા હતા